કોઈ સેનાપતિ લઈને આવે કે આ માણસે ચોરી કરી છે, કાપી નાખો એના હાથ. આ માણસ જુઠ્ઠું બોલ્યો, ખેંચી લો એની જીભ. આ માણસે ગમે ત્યાં આપણા અંતપુરમાં પ્રવેશ કરી દીધો, ફોડી નાખો એની આંખ. મારો અને કાપો સિવાય એની પાસે કોઈ બીજી વાત જ નહોતી. આવા ચિકાર પાપ કર્યા. મૃગાપુત્રના આ પૂર્વભાવની વાત ચાલે છે. આગલા જન્મની અંદર એવા પાપ કર્યા કે જે પાપના કારણે એ જ ભવની અંદર એના શરીરમાં 1, 2, 5, 15 ની 16 મહારોગ ઉત્પન્ન થયા છે. એક એક રોગ નરકને યાદ કરાવી દેવા છે. ડિક્લેર કર્યું, મારા રાજ્યની અંદર કોઈ ડોક્ટર વૈદ્ય હકીમ જે હોય તેને લઈને આવો, મારા 16 રોગ નહીં તો 10 નહીં તો 5 છેલ્લે 1 રોગ તો ઘટાડો. કર્મ એટલા ભારી હતા. કર્મ જો ભારી હશે તો તમને સિમ્સમાં, સ્ટર્લિંગ્સમાં, સાલમાં, સેલ્બીમાં ગમે ત્યાં લઈ જશો. કર્મ જો ભારી હશે તો ડોક્ટર પણ કામ નહીં લાગે, દવા પણ કામ નહીં લાગે, હોસ્પિટલ પણ કામ નહીં લાગે. 16માંથી 1 રોગ ઘટવાનું નામ નથી લેતો. બધા જ વૈદ્યો હારી થાકીને ચાલ્યા ગયા અને એક દિવસ પોતાના રાજ્ય ઉપર મૂર્છા કરતો કરતો આ માણસ મૃત્યુ પામ્યો. 250 વર્ષનું આયુષ્ય પૂરું કરી ઇકાઈ રાઠોડ પહેલી નરકમાં ગયો અને ત્યાંથી ચવી માં મૃગાના પેટમાં ઉતર્યો. જે દિવસે મૃગા એને જન્મ આપ્યો એ પોતે ડરી ગઈ હતી. એને મારી નાખવા માટે એને ઘણા પ્રયત્ન કર્યા પણ આયુષ્ય બળવાનું હતું એટલે બચી ગયો. તો પણ એને દાસીને બોલાવીને કીધું, આ છોકરાને ઉકરડામાં ફેંકી દો, નહીં જોઈએ આ છોકરો મને. બાપને સમાચાર મળ્યા દાસી દ્વારા કે છોકરાને ફેંકી દીધો છે, એટલે બાપ મૃગાની પાસે આવ્યો, પત્નીની પાસે. હવે સાંભળો છો આ વાત, વિપાક સૂત્રની ટીકામાં લખીશ, આગમ સૂત્રમાં. બાપ પત્નીને કહે છે, દેવાનું પ્રિય, આ તમારો પ્રથમ ગર્ભ છે, આ પહેલી ડિલિવરી છે, ફર્સ્ટ પ્રેગ્નન્સી પછીની પહેલી ડિલિવરી છે, જો એને ઉકરડે ફેંકાવી દેશો તમારી ભવિષ્યની પ્રજા સ્થિર નહીં છે. આવનારા પહેલા જ બચ્ચાનું જેવો અભિવાસન કરાવે છે, વાવી પ્રજા એની સ્થિર નથી રહેતી. આનો મતલબ એ નથી સમજવાનો કે બીજાને છૂટ. શાસ્ત્ર કહે છે કે અંદરમાં રહેલા ગર્ભને ખતમ કરવો એટલે નરકના દરવાજા ખોલી નાખવા. જેવું પિતાએ કીધું એટલે રાણીએ માની લીધું અને બાળકને ગુપ્તપણે સાચવે છે. ગૌતમ પૂછે છે, ભગવાન આ મૃગા પુત્ર અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે? 26 વર્ષનું આયુષ્ય એમાં ચિકાર પાપ બાંધી અને સિંહ રૂપે જન્મ લેશે અને ત્યાંથી નીકળી પહેલી નરકમાં પાછો સંસાર, બીજી નરક પાછો સંસાર, ત્રીજી નરક, આમ 7 નરકની પીડા ભોગવશ. તમે બોલો છો 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ અપકાય, 84 લાખ યોનિની તમામ કોટીઓમાં હજારો લાખો વખતે જન્મ લેશ. એમ કરતા કરતા એનું કર્મ જ્યારે હળવું થશે ત્યારે એકવાર સુપ્રતિષ્ઠપુર નગરમાં બળદ રૂપે જન્મ લેશે, માટી ખોદતા ખોદતા પડી જશે, મૃત્યુ પામશે. એ જ નગરમાં શેઠિયાના ઘરે દીકરો થશે, મોટો થશે, દીક્ષા લેશે, સુંદર શ્રમણ જીવનનું પાલન કરી પહેલા દેવલોકમાં જશે, મહાવિદેયમાં જન્મ લઈ દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી મોક્ષમાં જશે. અસંખ્ય કાળ પછી ભગવાને આવા 110 અધ્યયન કયા છે. આપણી પાસે 10 અધ્યયન મળે છે અને મારી એવી ભાવના હતી કે દિવાળી પર્વના તમામ પ્રવચનોને બુક રૂપે તમારી સામે મૂકું. આ પુસ્તકની અંદર તો મેં માત્ર એક જ વિપાક મૂક્યો છે, એ પછી મેં 10-10 પાપ વિપાક, 10-10 પુણ્ય વિપાક મારી રીતે લખીને મૂકી દીધા છે. અત્યારે એના પેન્ટિંગ્સ ચાલુ છે, એ થઈ ગયા પછી પ્રાય આવતા વર્ષની દિવાળી સુધીમાં પુણ્ય પાપના 10-10 અધ્યયન રેડી થઈ
બુક રૂપે તમારી સામે આવશે. ભગવાને પાપ વિપાક પૂરું કર્યા પછી પુણ્ય વિપાક શરૂ. યાદ રાખજો, આ પાપ, આ દુઃખ, આ દુર્ગતિ એ તમને કોઈને ડરાવવા માટે નથી, રિયલ છે, બહુ સીધો હિસાબ છે. જીવનની અંદર જો પાપ અને વિરાધના હશે તો કર્મનો બંધ અશુભ અને દુઃખનો ઉદય, અને જીવનની અંદર જો પુણ્ય આરાધના અનુષ્ઠાનો હશે તો સુખનો, પુણ્યનો બંધ સુખનો ઉદય. ભગવાન પુણ્યના પણ 110 અધ્યયન વર્ણવે છે, 55 અધ્યયન. અને પ્રભુએ ગૌતમ સ્વામીને ઉદ્દેશીને જે વિપાક સૂત્રની સ્ટોરીઓ કહી હતી એ હસ્તિપાળ રાજાની દાન શાળામાં શરૂ કરી છે.